नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण पाठ 20 खोराक अने मजा। खोराक अने मजा, खोराक में आपणे जुदा जुदा खाद्य पदार्थ लईए छीए। खोराक में आपणे जुदा जुदा खाद्य पदार्थो લઈએ છીએ। આ ખાદ્ય પદાર્થો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે। જે ખોરાકમાં આપણે જે ખોરાક લઈએ છીએ, જુદા જુદા ખાદ્ય પદાર્થો, એ ખાદ્ય પદાર્થો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે। ખાદ્ય પદાર્થોમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવીએ છીએ। જે ખાદ્ય પદાર્થો છે એમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવીએ છીએ। અનાજ, કઠોળ, લીલા શાકભાજી રાખીને આપણે ખોરાક બનાવીએ છીએ। અનાજ, અનાજમાં બાજરી, ઘઉં, મકાઈ, જુવાર, લીલા શાકભાજી, એક અનાજ, કઠોળ, લીલા શાકભાજી આપણે રાખીને ખોરાક બનાવીએ છીએ। ખોરાક રાખવાની વિવિધ રીત છે। ખોરાક કઈ કઈ રીતે રહે તો કે વિવિધ રીત છે। તો એક શેકવું, બે તળો, ત્રણ ચાર બાફો। ખોરાકને આપણે કઈ કઈ રીતે રાંધીએ છીએ તો શેકવું, તળવું, સાતળવું અને બાફો। ગેસ, સગડી, કોલસાની સગડી, પ્રાઇમસ, સ્ટવ, સૂર્ય કુકર, ઇલેક્ટ્રિક સગડી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। રસોઈ બનાવવાની હોય ત્યારે ચૂલો, ગેસ, ઇલેક્ટ્રિક સગડી, સ્ટવ, પ્રાઇમસ વગેરે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। શાના માટે? રસોઈ બનાવવા માટે। રસોઈ બનાવવા બળતણ તરીકે આપણે લાકડા, સાણા, એ કોલસાનો ઉપયોગ કરીએ છીએ। અત્યારે હાલમાં તો વીજળીનો પણ ઉપયોગ થાય છે, ગેસનો ઉપયોગ થાય છે, કેરોસીનનો ઉપયોગ થાય છે અને સૂર્ય ઊર્જાથી ચાલતો સૂર્ય કુકરનો પણ ઉપયોગ કરતા હોય છે। રસોઈ બનાવવા બળતણ તરીકે આપણે લાકડા, સાણા, કેરોસીન, ગેસ, વીજળી, કોલસા, સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ। શીખોના ધર્મ સ્થાન ગુરુદ્વારા, શીખોના જે ધર્મ સ્થાન છે શીખ એટલે ગુરુદ્વારા, હિન્દુઓના ધર્મ સ્થાને મંદિર, હિન્દુઓના ધર્મ સ્થાને મંદિર, જ્યારે મુસલમાનના ધર્મસ્થાનને મસ્જિદ અને ખ્રિસ્તીના ધર્મસ્થાનને ચર્ચ, પારસીના ધર્મસ્થાનને અગિયાર કહે છે। જેમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી આવી ધર્મના લોકો છે એ પોતપોતાના ધર્મને અલગ અલગ નામથી ઓળખતા હોય છે। હિન્દુઓ તો મંદિર, મુસલમાન મસ્જિદ, શીખો તો ગુરુદ્વારા અને પારસીઓ તો અગિયારી, આ રીતે ઓળખતા હોય છે। ઘરમાં કુટુંબની સાથે આપણે ભોજન લઈ લઈશું, આપણા ઘરમાં આપણા કુટુંબની સાથે આપણે ભોજન લઈ લઈશું,
স্মরণ স্মরণ লগন যাহে প্রসঙ্গ সব ভোজন বগেরে ভোজন মলে বিবিধ যাত্রা ধাম মহান সূত্রনা યાત્રિક માટે ભોજનની વ્યવસ્થા આવશે વિવિધ યાત્રા ધામ હોય કે જે યાત્રા કરવા આવે હોય તેમના માટે અન્નક્ષેત્ર ચાલુ હોય અન્નક્ષેત્ર રાખેલો જોઈએ છે તેમને અન્નક્ષેત્રમાં યાત્રિકો માટે ભોજનની અન્નની વ્યવસ્થા કરેલી હોય છે છાત્રાલયમાં રહેતા બાળકોને શાળામાં વજન ભોજનમાં બાળકો સમૂહમાં ભોજન કરે છે જે સાતરાવાય માટે હોસ્ટેલમાં રહેતા બાળકો ને શાળામાં ભણતા બાળકો તેઓ સમૂહમાં ભોજન લે છે એટલે સમૂહમાં ખાય છે આમાંથી જ આપણા આમાંથી આપણા એકતા સમૂહ ભાવના પવિત્રતા અને ધાર્મિકતાના ગુણોનું સિંચન થાય છે જુદા જુદા ધર્મના ધર્મ સ્થાનોમાં પણ સમૂહ ભોજનની વ્યવસ્થા હોય છે જે જુદા જુદા ધર્મ સ્થાનો છે ત્યાં પણ સમૂહ ભોજનની વ્યવસ્થા હોય છે આ ભોજનને પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે આ ભોજનને પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે હિન્દુ મંદિરમાં જાય છે કાશી છે ઉત્તરાખંડ છે અંબાજી છે કે વીરપુર છે આવી જગ્યાઓ અંતચિત્ર ચાલતો હોય છે પણ ત્યાં જે દર્શન કરવા જાય છે યાત્રા કરવા જાય છે એ લોકોને કહેવામાં આવશે કે પ્રસાદ લઈને જજો એ ભોજનને શું કહેવામાં આવે છે પ્રસાદ કહેવામાં આવે છે બસ મજા છે
બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ કે મજા કરીએ છીએ. સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ. જ્યારે છાત્રાલયની અંદર કોઈના ઘરનું બનાવેલું મીઠાઈ મીઠી આવી હોય ત્યારે અમે તેમના રૂમ તરફ દોડીએ છીએ. તે થોડી મિનિટોમાં જ પતી જાય, તે થોડી મિનિટોમાં જ પતી જાય છે. શું તમે છાત્રાલયમાં ભણ્યા છો? શું તમે પણ છાત્રાલયમાં ભણ્યા છો? જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો. શું તમે ત્યાં ભણ્યા છો? જો કોઈ છાત્રાલયમાં રહેતા હોય તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અને શોધી કાઢો. તો ના, હું છાત્રાલયમાં ભણ્યો નથી, હું છાત્રાલયમાં ભણ્યો નથી. છાત્રાલય બીજી બધી શાળાઓ કરતા કેવી રીતે અલગ છે? જે છાત્રાલય